પાંચ જ મિનિટનો આ પ્રસંગ છે મિત્રો. ખાંભા ગામના પાદરની માલિકો બરાબર બપોરનું ટાણું હોરજ દાદો ઘડીક વાર જાણે ડોઠક નાડાવા નીચે આવી ગયો હોય અને ચકલા છે એની ચાચુ ફાટી જાય. એક તમે જુવારની આમ મુઠ્ઠી ભરીને ધરતીની માથે નાખો તો તાળ 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 થાળી ફૂટી જાય, હરણના તુમલા તૂટી જાય, નાળિયેરીના પાણી હુકાઈ જાય, તણખલા ને લીલાને તમે તોડીને ધરતી માથે નાખો છામ 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 પાણી બળી જાય, એવો જેને કહેવાય તરદાર તડકો. ઈ ખાંભા ગામ, ખાંભા ગામના પાદરમાં એક બાળક કાખમાં, એક બાળક આંગળીએ નાનું, અને એક બાળક કાખમાં લઈ અને ધીરી 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 એક બેન એક દીકરી વૈયા આવે છે. આયરની દીકરી છે ભાઈ ભાઈ હા ભાઈ જાવે આ લાઈવ છે, કાલે વિડીયો એમાંથી કાઢી લ્યો તો હાલે, અહીંયા ન ઉતારો ના, લાઈવ તીરથ સ્ટુડિયો યુટ્યુબ ચેનલમાં લાઈવ છે. હવારે જે ખટકો જ્યાંથી કાઢવો હોય ત્યાં તમે તમારે કાઢજો અને સાંભળી લેજો બરાબર. અલે આ વાત કરું, બપોરને ટાણે ખાંભા ગામના પાદરમાં એક બાળક નાનકડું કાખમાં તેડેલું છે અને એક બાળક આંગળીએ છે અને એક દીકરી હાલી આવે છે, બાઈ હાલી આવે, બેન દીકરી હાલી આવે છે. ખાસ સાંભળજો આ વાત, આયરની દીકરી છે, પોતાને હાવ નબળું વરસ, દુકાળ વરસ, પોતાની થોડી ઘણી ભેહું હતી મરી ગઈ. એ બાઈ વૈ આવે ધીરે ધીરે, નબળું વરસ, પોતાની ભેહું બધી મરી ગઈ છે. આયરની દીકરી છે, પોતાના ભાઈને ઘરે જાય છે કે મારો ભાઈ થોડીક મદદ કરે તો હામું વરસ આવે, વરસાદ હારો થઈ જાય. અને એમાં હામે છેટેથી દૂરથી પોતાના ભાઈને હિંડોળે હિંસકતા જોયો, ઊંચા ઊંચા પડથારની ઓહરીએ મારો વીર બેઠો બેઠો હિંચકે છે. ઈ ભાળી ગઈ બાઈ, પણ વીરની ભાઈની નજર બાઈ માથે બેન માથે પડી છેટેથી કે મારી બેન આવે છે હગી બેનો અને નબળું વરસ છે અને મારી પાસે તો ઘણું છે પણ બેન આવશે ને હું જો હઈશ ને તો એને મદદ કરવી પડશે. મિત્રો ઘણી વખત દેશમાં દુકાળ પડે ને એની સાથે સાથે કોક કોક માણસના હૈયામાં પણ દુકાળ પડી જતો હોય છે. માણસના હૈયામાં ક્યારેક દુકાળ પડી જતો હોય છે. એને એની પત્નીને શું કીધું એમના ઘરનાને ખબર, મારી બેન આવે છે અને જરૂર માગવા આવતી છે કાંઈક, નબળું વરસ દુકાળ છે, એની ભેહું મરી ગઈ મેં સાંભળ્યું છે, હું ઘરે નથી એવું કહી દેજે, પાછલે દરવાજેથી હું પસવાડે વયો જાઉં છું પાછળ અને હું ઘરે નથી એને રોકજે, રોકાય તો ઘડીક વાર અને નકર બહુ મોંમાં ન દેતી, નકર મારે એને કંઈક આપવું પડશે. આ બનેલી ઘટના તમને કહું છું. અને એમાં ભાઈ ઊભો થઈને પસવાડે વયો ગયો, બેન ફળી આમ દાખલ થઈ આમ જોયું, કીધું મારો ભાઈ ક્યાં, એટલે એના ભાભી હતા ભોજાઈ, એમણે કીધું કે એ તો બહાર ગામ ગયા ઘેરે નથી. અને હાટકો કપાળમાં આવ્યો ભાઈઓ, પગથી માથે માથેથી રેમંડ ગઈ, ધરતી આમ માગ આપે તો એ દીકરીને આયરની દીકરીને હમાઈ જવાનું મન થયું કે મારો મારો માન્યો જાણ્યો વીર, મારો ભાઈ, મારા બે મીછડા લીધા હોત ને હું એના મીછડા લેત ને ટાચકા ફોડત ને તોય મારો થાક ઉતરી જાય કે મેં મારા વીરના મીછડા લીધા છે. મેં મીછડા લેવા જેવો ન રહ્યો મારો ભાઈ અને હું ભાળું એમ પસવાડે વયો ગયો. અને પાછો એમ કહે છે કે હું ઘરે નથી, મારા ભાભી કે મારો ભાઈ ઘરે નથી, હાય હાય શું કરો. ભાભી આ મોઢું બગાડતા બગાડતા એટલું કીધું કે વૈયા આવો અંદર, વૈયા આવો, તમારા ભાઈ તો જેથી આવે તેથી, પણ તમે આવો તો ખરા તો કે ના, જોજો આ ખાનદાન દીકરી હતી. એને કીધું કે મારે રોકાવું નથી ને આવું નથી, હું તો અહીં નીકળી હતી એટલે એમ થયું ભાઈ ને થતી જાઓ, હકીકતમાં નીકળી નહોતી, ભાઈ પાસે જ આવી હતી થોડી ઘણી મદદ, મારો વીર છે મારો ભાઈ છે. એટલે એને બહુ ભાઈને આઘાત લાગ્યો બેન દીકરીને, પણ ખાનદાન દીકરી વળી પાછી ભાઈઓ. બનેલી ઘટના છે મિત્રો આ ખાંભા ગામ ધારી અને ઉના વચ્ચેનું. ખાંભાની દીકરી હતી, હારે બહાર હતી, ભાઈ ખાંભામાં હતો, પાછી વળી અને ધીરે 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 હાલી જાય, પણ આ આમ બહાર નીકળીને જાપા બહાર ફળિયા બહાર અને આહુડાની ધારું થઈ આહું લુસતી જાય. બાળક હારે છે, માં કા તરત મામાન્યા રોકાણાની, કા રોકાણાની મામાન્યા, તમે કહેતા હતા ને રોટલા હશે, તમે કહેતા હતા ને માં મામાન્યા દહીં હશે, ગોરો હશે, દૂધ હશે, માં તમે કહેતા હતા ને મામાન્યા હમણાં ખાવાનું છે. અરે બેટા મામા ઘેરે નથી હો, મામા ઘેરે નથી. આહુડા આવી જાય, છોકરાના આહુડા લુસતી જાય, તરદાર તડકો છે મિત્રો, શું સમય હશે. અને ધીરે 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 બાઈ વહી જાય, એમાં મિત્રો ગામનું પાદર આવ્યું, નાનું એવું ઝૂંપડું, ઝૂંપડાની આગળ ફળિયું, ફળિયામાં લીમડાનું ઝાડ, લીમડાના ઝાડની નીચે ખાટલો, તૂટલ પાંગત વાળો ખાટલો, અને ખાટલે બેઠો બેઠો જોગડા વણકર નામનો એક વણકર સૂંઘી પીતો હતો. ભાઈઓ સાહેબ આની વાતો ન કરી તો અમારી છાતીઓ ફાટી જાય સાહેબ, આ અમે અમે આના નશા છે, અમને આ બધાના નશા લઈને અમે ફરીએ છીએ. આમ સૂંઘી પીતો હતો, વેજા વણતો જાય, સૂંઘી પીતો જાય, એમાં નજર પડી કે મારા ગામની દીકરી છે અને હમણાં જાતી હતી તે ઉતાવળા પગે જાતી હતી, વળતા પાછી વળી તો હાવ ધીમી ધીમી રોતી આવતી હોય એવું કાં લાગે. હળી કાઢ્યો, થોડી નાડો ફેરો, બેન દીકરી જય શ્રી કૃષ્ણ, રામ રામ, જય માતાજી, કે જય માતાજી ભાઈ, જય માતા, જય માતાજી. બાપા કેમ હમણાં જાતી હતી પાછી વળીને રોતી જા, તો ના ના કાંઈ રોતી નથી, તો તડકો લાગ્યો એટલે તમને એવું લાગે, ગમે એમ તો બેન છે ને ભાઈનું કેમ ઓલું કરવું, એટલે એમ કે હું રોતી નથી. ના બેટા, બેન તું રો છો,
હું તારો હગો ભાઈ નથી, પણ તારા ગામનો વણકર એટલે ગામને નાતે તારો ભાઈ કેવા હું? સાચી વાત ન કરી તો તારા ભાઈ જોગડા વણકરના સોગન છે તને હમ છે, મને સાચી વાત કરી શું કામે રોતી જાશો? હા હા હા, એટલે પછી બાઈ નો વધારે રોવાનું શરૂ કરી નાખ્યું, ન રહેવાનું પછી. મારા વીર મારા ભાઈ શું કરું, દુકાળ દેશમાં પડે એમ ક્યારેક માણસના હયામાં પડી જાય, મારો વીર મને ભાળે એમ પસવાડે વયો ગયો. પાછો કે ભાભીએ કીધું કે બહાર ગામ ગયા છે, મને કાંઈ નહોતી તો તમારે કાંઈ નહોતું જોવું. આ મારા બાળકોને હું કેતી આવતી હતી કે મામા ને રોટલો હોય છે તમને ખવડાવી, અને મને ખાલી મોઢું ન દેખાડ્યું મારા વીરે એટલે મને આહુડાવે. કાંઈ વાંધો નહીં, સમય છે ને ભાઈ, આટલું એ કાં સમજાતું નથી, અહીંયા અમીરસ કોઈ પાતું નથી, સતા એમ બેઠા છો મૂર્ખ આશા ધરીને, અહીંયા સ્વાર્થ વીણ કોઈ ઝેર પણ પાતું નથી, અહીંયા સ્વાર્થ વીણ કોઈ ઝેર પણ પાતું નથી. એટલે એ વાત કરે છે કે ભાઈ જોગડા હું તમારા ગામની દીકરી છું, અને એ નાતે તે મારા વાવડ પૂછ્યા, મારા વીર તને ખમા, તને જોગ માયાના રખવાળા, તને તું તું હો વરસનો થા મારા વીર, તે મારા વાવડ પૂછ્યા તોય મારો થાક ઉતરી ગયો, તે મને બેન કીધી તોય મારો થાક ઉતરી ગયો બસ. અને એ વખતે હવે વાત તમને બે મિનિટ બાકી રહી, વાત તમને કરી દઉં. ઈ જોગડા વણ કરે તેથી એટલું કીધું, બેન તારા ભાઈએ તને જે કીધું હોય, પણ તારા ગામનો છું વણકર છું, પણ તારા ગામને નાતે તારો વીર કેવા હું? અને આ ખાંભા ગામમાંથી મારી બેન આહુડા પાડતી જો વહી જાય તો તો મારી જનેતાનું ધાવણ લાજે, હું જોગડો વણકર તને રોતી રોતી જવાનો દઉં, કાંઈ લીધા વગર જો વહી જાય હાલ મારા ઘેર. અને એમાં અને કીધું કે તારો બેન હું તારો વીર કેવા, તારા ગામનો છું. ઈ નાતે ધરાર બેનને કીધું, તને બેન જો મારું માન મારા ઘર સુધી આવ્યું, અહીં જો હામું મારું ઘર ઝૂંપડું રહ્યું, મારે થોડીક મદદ કરવી. અરે મારા વીર તને માતાજી કરોડ દિવાળીઓ નો કરે, મારે કાંઈ જોતું નથી, પણ તારો તે ભાઈ કીધો હું તારો વીર. બેનને કાપડા લીધા વગર, બેન કાપડું લીધા વગર પાછી જાય બરાબર નો કે હાલ બેન મારા હમ ઘરે લઈ ગયો. થોડી ઘણી જુવારીના પોટલા ભરીને ગાડામાં નાખ્યા, થોડો ઘણો બાજરો, થોડા ઘણા કાવડિયા હતા એ બેનને હાથમાં દીધા. પોતાનો 11 વર્ષનો દીકરો, એ જોગડા વણકરનો 11 વર્ષના દીકરાને કીધું, બેટા ફૂઈને એના ઘરે મૂક્યા ગામડે, ફૂઈને એના ગામ મૂક્યા આ બળદગાડું જોડીને. ગાડું જોડીને 11 વર્ષનો દીકરો જાય છે, યાયરની દીકરી રાજી થતી જાય, ખમા તને કરોડ દિવાળીઓ મારા વીર. અને એ મૂકવા જાય છે મિત્રો, હાંજ પડી, હાંજ પડી વાળું કર્યા પછી હુવા ટાણે જોગડા વણકરનું ધ્યાન એની પત્નીની હામું પીડ્યું. દીવાના અંજવાળામાં પત્ની બેઠી બેઠી રોવે છે, આહુડા પડે છે. એટલે કીધું કે લે તું રો કા ભંડારે, તું રો કા? કઈ કઈ નહીં કઈ નહીં, મને એમને નહીં, મેં ઓલે યાયરની દીકરી એમને મદદ કરી, એટલો બાજરો જુવારે આપ્યા, થોડાક પૈસા આપ્યા, અને નબળા વરહમાં તને દુઃખ થયું એટલે રોવે છે. તો અરે વણકર તારું ઓઠણું ઓઠ્યું છે, એમ તું કોકને દાન આપી દે ને એમ મને આહુડા આવે ને, તો તો હું વણકરની દીકરી ન કહેવા એવું કાંઈ છે નહીં. કે પણ તો કેમ રોવે છે? કે એટલા માટે મને આંસુ આવી ગયા, મને યાદ આવી ગયું. શું? કે તમે આ આયરની દીકરીને વીર હગા ભાઈની જેમ હાસો ધર્મનો ભાઈ બની, અને આવા દુકાળ વરહમાં એના હગા ભાઈએ ન આપ્યું, પણ તમે જુવારને બાજરો આપ્યા, પૈસા આપ્યા, ઈ દાતારી તમારા જનેતાની દીધેલા સંસ્કારની છે. એને કીધું કે વણકાર પતિદેવ, જે તમે દાતારી કરી ઈ તમારા માના ધાવણના ગુણ છે, ઈ તો તમારી માના આપેલા સંસ્કારના ગુણ છે કે તમે આટલું આપી દીધું ઈ બેનને, ધર્મની બેનને. પણ મારો 11 વર્ષનો દીકરો આપણો ઈ એને ફૂઈને મૂકવા ગયો, અને જો કાંઈ દીધા વગર આવે તો મારું ધાવણ લાજે, ઈ ચિંતામાં મને આહુડા આવે છે. હે કે ઈ કાંઈ દીધા વગર આવે તો મારું ધાવણ લાજે, મને હખ નથી. મારો દીકરો જો દીધા વગર આવે તો માથા પછાડીને મરી જાઉં, હું વણકરની દીકરી છું, મેં સંસ્કાર આપ્યા છે, અને જો ન આપે તો મને એ દુઃખ છે, નહીં ના આપ્યા વગર આવે તો હું જીવી ન શકું. અરે એવું ન હોય કાંઈ, તો બાળક એને થોડી ખબર પડે કાંઈ, તું શું વાત કરે છે ભંડારે? તો કે નહીં મને આ હક નથી ગયા એટલે મને આહુડા આવી ગયા. આટલી વાત મિત્રો પૂરી થાય, તાં રાંઢવું રાય હતી બળદની, એ રાય ને હાકે લેલીને આમા વળ ખવરાવતો આવે, ને કૂદકા મારતો મારતો 11 વર્ષનો વણકરનો જોગડા વણકરનો દીકરો દોડ્યો આવે એ ખાંભા ગામનો. એટલે માની રાય ફાટી ગઈ, કારણ કે અંદર તો ઓલું હતું ને તાલાવેલી, માની રાડ ફાટી ગઈ. લે બેટા બળદને ગાડું, કે તો કે ફૂઈ ને ફૂયારામાં આપીને આવ્યો છું ભલામણા બળદને ગાડું. આ હા, મારો બાપ જો બાજરો જુવારે આપતો હોય અને પૈસા આપતો હોય તો હું જોગડા વણકરનો દીકરો છું,
હું એને ફૂઈને ફૂયારામાં બળદને ગાડું દઈને આવ્યો છું. માએ બથમાં લઈ લીધો મારા દીકરા મારા બાળ, તે મારું ધાવણ ઉજાડ્યું છે. એ માને કેટલો પોરો હશે. એ જનેતાઓ આવા આવી વાર્તાઓ સંભળાવીને દીકરીઓ દીકરાને આવા તૈયાર કરીજો ને, એટલે જગતના ચોકમાં તમે ક્યાંય મૂકશો કોઈ દી પાછા નહીં પડે. એને સંસ્કાર આપજો. અહીં બેઠેલા વડીલોને પૂછજો. એક વડીલ હોય ને એને, એક જૂનો જમાનો એવો હતો, તમે બહુ પૈસા કમાવો અઘરા બહુ, પણ કમાઈ જાવ ને એકવાર પછી ખૂટતા નહીં, પાંચક પેઢી સુધી ઉપાદી નહીં. અટાણે એવું નથી. અટાણે તમારા દીકરાને સંસ્કાર નહીં આપો અને ખાલી પૈસા જ કમાઈ દેહો ને તો સો કરોડના માલિક, સો કરોડ મૂકીને જાઓ ને, ફતન દિવાળી હોય છે તો દુનિયા વાપરી છે ને એને ક્યાંય કાઢી નાખશે. એટલે સંસ્કાર એ દેજો ભેળા. તમને એમ કે સો કરોડનો માલિક કરી દીધો મારા દીકરાને, હવે કાંઈ ઉપાધિ નહીં, એવું ન માનતા હો. સંસ્કાર દેવા છે. અને એ ટૂંકમાં વાત કરી દઉં. એ જોગડો વણકર આવું એનો ધર્મ બજાવ્યા પછી બે વર્ષ વૈયા ગયા. અને બન્યું એવું, જે બેન હતી જે જોગડા વણકરે આયરની દીકરીને બેન કરી હતી, એ બેન ભેંસ દોવા બેઠેલી એકવાર એમને ઘાહરામાં, ભેંસ દોતી હતી કોકે અડી કાઢીને આવીને કીધું, બેન ગજબ થઈ ગયો કે કાં કે રામભાઈ આયર તમારો ભાઈ ગુજરી ગયો, હગો હે કે તમારો હગો ભાઈ આજ ગુજરી ગયો, ઓહો ભારે કરી રામ રામ એમ કરીને ભેંસ દોવાનું ચાલુ રાખ્યું. ખાલી કીધું ભારે કરી રામ રામ, લોક લજાય કેવું પડે ને, દોવાનું ચાલુ રાખ્યું. ભેંસ દોવાઈ ગઈ, ભેંસ દોવાઈ ગયા પછી દૂધ ઠાંબડે કરી બધું કામ કરીને પછી મોનો શેડો લીધો. મારો વીર લોક લજાય જગતની લાજને કારણે કરવું પડ્યું એ કર્યું. કોકે કીધું કે તારા ભાઈ જેવો ભાઈ ગુજરી ગયો તોય ભેંસ દોય તે નિરે તે બધું કામકાજ કરીને પછી મોનો છેડો લીધો. તેથી આયરની દીકરીએ કીધું, મારો ભાઈ તો જેથી હું દુકાળ વર્ષમાં બે વર્ષ પહેલાં એને ઘરે ગઈ ને તેથી જ ગુજરી ગયો, તો આ તો લોક લજાય મારે કરવું પડે છે ભલામણ. એના પછી પાછું એક વર્ષ ગયું મિત્રો, અને જોગડો વણકર યુદ્ધમાં કાયમ આવી ગયો, એનો ઇતિહાસ છે. લડતા લડતા ખપી ગયો અને એ સમાચાર આયરની દીકરીને કોકે જઈને કીધા. અને ત્યારે દીકરી શું કરતી હતી એ બેન ખબર, કરો હોય ને દેશી મકાનનો એ કરે નિહાણી ઊભી કરી અને ગાયર કરતી હતી ઉપર ચડી, ઊંચો કરો ન્યા નિહાણીએ ચડીને ગાયરું કરતી હતી દીકરી. એ બેન ન્યા છેટેથી હાથ કર્યો, કોકે બેન તમને કઈ ખબર છે કે હું ભાઈ, ખબર નહીં હું કયો નહીં હું થયું, તમે ધર્મનો ભાઈ નહોતો કર્યો જોગડો વણકર, તો કે હા યુદ્ધમાં કાયમ આવી ગયો, જગત છોડી દુનિયામાં તમારો ભાઈ હવે એ છે નહીં. અને તેથી ગાયરું કરતી હતી ને ત્યાંથી પડતું મૂક્યું, એથી આવી ભાફ દઈને પડી હતી ભાઈ ભલા માણસ આયરની દીકરી. અને ન્યા ન્યા શેડો લઈ અને ભાઈ તેથી ગાયું તું. એક દુહો તમને કહું શું કે છે એ ભાઈ, પણ તમે વણકાર અમે વણાર, આપણે તો નાતે ઈનડો નહીં. મારા વીર જોગડા વણકર, તમારી નમારી નાયત એક નથી, અમે વણાર આયર છે, તું તો વણકર. તમે વણકાર અમે વણાર, આપણે નાતે નજીક નહીં, પણ તારા ગણને ગજમાર, તારી જાત નો પૂછું જોગડા, તારા ગણને રોવું ગજમાર, તારી જાત નો પૂછું જોગડા, અંતર જેના ઉજડા એની જાતું નો જોવાય, અવધે છે એટા ખાઈ ભીલડી ના બોર ભૂદરા, જેના અંતર હોય ઉજડા એની જાતું નો જોવાય. તમે વણકર અમે વણાર, ભાઈ આપણે નાતે નજીક નહીં, પણ તારા ગણને રોવું ગજમાર, જાત નો પૂછું જોગડા. આ પ્રસંગો છે. એટલે છેલ્લે બે મિનિટ માટે રામબાળાનું સપાખરું લઈને મારા શબ્દોને વિરામ આપું છું. એટલે હાંધા તોડી આ પાંજરા વાળા હાંકળેથી બાગ છૂટ્યા, ભાંગ બોલી નામ રામ પિયા, આગ ભાગ ધન છૂટા, દેહ જામુ જાળા પસુતા, પેનાંગ જાણે છૂટા, ગાસ માન તેના ફૂટા, ધન ધાક જાળા ભાળા તેગુ વાળા, પછી લઈ લે પછી જાળા ભાળા તેગુ વાળા, પાર જાળા ભાળા તેગુ વાળા, ફલ્લે કાળા વેરી જાય, પાડો વાળા રંગા ગાળા, રગ તાળા પૂર ગાન ફોતાળા બુટેડા માહે, વાદળા રણ ઓર ફાડે ફાડે તાળી બંધુ કાળી બાગા રણ તોરા, હા આવું આવી જાય ને, આહા અરે હા